હવામાન વિભાગ દ્વારા અમદાવાદ સહિત રાજ્યમાં માવઠું પડવાની શક્યતા સેવવામાં આવી રહી છે સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં વાદળિયું વાતાવરણ રહેવા છતાં લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં ગરમી વધી છે અમદાવાદનું લઘુત્તમ તાપમાન છેલ્લા ચાર દિવસમાં આઠ ડિગ્રી વધતા ગરમીની સાથે બફારો અનુભવાયો હતો હજુ ચારથી પાંચ દિવસ દરમિયાન શહેરમાં ક્રમશઃ ગરમીમાં વધારો થશે સાથે સાથે આગામી ચોવીસ કલાકમાં અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટાથી લઈને ઝાપટાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે બુધવારે વાદળિયા વાતાવરણ વચ્ચે અમદાવાદનું મહત્તમ તાપમાન બે ડિગ્રી વધીને છત્રીસ સાત ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધીને બાવીસ એક ડિગ્રી નોંધાયું હતું છઠ્ઠી માર્ચે અમદાવાદમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી નોંધાયું હતું સાંજે શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરથી નવ શહેરોમાં ગરમીનો પારો સાડત્રીસ ડિગ્રીથી વધુ અને નવ શહેરોમાં લઘુત્તમ તાપમાન એકવીસ ડિગ્રીથી વધુ નોંધાયું હતું સાડત્રીસ પોઈન્ટ આઠ ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ રહ્યું હતું ચારથી પાંચ દિવસ રાજ્યમાં ગરમી અને બફારાનું પ્રમાણ યથાવત રહેવાની વકી છે